બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ચાર સભ્યો દિલ્હી ખાતે રજૂઆત માટે પહોંચ્યા છે તો જૂથવાદને કારણે સભ્યો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. 15 કરતા વધુ સભ્યોમાં નારાજગી હોવાની રજૂઆત કરવામાં આવી છે તો નારાજ સભ્યોની યાદી રાહુલ ગાંધીને અપાશે. કમિટીના ચેરમેન અને સભ્યોની વરણીમાં અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા તેજસ દવે પાસેથી. તેજસ, જે રીતે રાહુલ ગાંધીને આ જે નારાજ સભ્યો છે તેમની યાદી મોકલી આપવામાં આવશે, તેઓ કયા કારણથી નારાજ છે, શું માહિતી સામે આવી રહી છે? ચોક્કસ મિશન, જો સમગ્ર ઘટનાની વાત કરવામાં તો મહેસાણા જિલ્લામાં પંચાયતમાં કોંગ્રેસના સભ્યોમાં અંદર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે, જેમાં કમિટી ચેરમેનના સભ્યોની વરણીમાં અન્યાય થયો હોવાના કારણે 15 કરતા પણ વધુ સભ્યોમાં નારાજગી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અને આજે ચાર સભ્યો તે સંદર્ભે દિલ્હી રાહુલ ગાંધીને રજૂઆત કરવા જવા રવાના થયા છે અને નારાજ સભ્યોની યાદી રાહુલ ગાંધીને આપશે. સાથે સાથે જિલ્લા પંચાયત કોંગ્રેસમાં જૂથવાદ હોવાના કારણે તેમના પોતાના સાથે અન્યાય થવો હોવાની પણ રજૂઆત કરશે. જી જી જી, આ જૂથવાદનો ફાયદો ભાજપને કેટલો મળશે? ચોક્કસથી કહી શકાય કે આ જૂથવાદના કારણે ભાજપને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે જો કોંગ્રેસ પાર્ટી દ્વારા જો જિલ્લા પંચાયતના કોંગ્રેસ સમિતિમાં યોગ્ય કાર્યવાહી પગલાં લેવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જ્યાં 15 કરતા પણ વધુ જે નારાજ સભ્યો છે ક્યાંક ને ક્યાંક રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ નકારી ના શકાય. જી જી, આભાર તેજસ માહિતી આપવા બદલ. તો 15 સભ્યો નારાજ હોવાની વાત સામે આવી છે.